हजारों वार कदाच तमे जो तैयारी करता हशो तो ए वीडियोस जोया करता हशो, ज्यारे एवुं लागे के मनोबल तूटवा मांड्युं छे त्यारे दृष्टांतना रूपमां एमने जोता हशो। आपणी साथे आईपीएस सफीन हसन छे। जेम के तमने बनासकांठावाळी भाषा आवडे पेली અધિકારી બનીને આવે છે તો એ કાણોદર ગામ કે જેને લાઇબ્રેરીમાં સતત રચ્યા પચ્યા રહેતા બાળકને જોયું છે, જે મા બાપને સંઘર્ષ કરતા જોયા છે, એ લોકોનું રિએક્શન કેવું હતું? છોકરો દિલ્હીમાં જેને ભણે છે, નોકરી નથી, એક્ઝામ ક્લિયર થશે કે નહીં થાય, કોઈક બીજાના પૈસે બની રહ્યો છે, તો એ લોકોને જવાબ આપવા અને ટકી રહેવું, દેટ વોઝ અ બિગ સ્ટ્રગલ ફોર ધેમ। તો સફીન હસનની જર્ની એ બતાવે છે કે માણસે વહેતું રહેવું જોઈએ, બંધ થઈ જશો તો સડી જશો તમે કોન્સ્ટન્ટલી। યસ, યુ શુડ ફ્લો, એન્ડ આઈ બિલીવ ઇન નોટ ગોઈંગ વિથ ધ ફ્લો બટ બી ધ ફ્લો। તો બનાસકાંઠાથી લઈ કાઠિયાવાડ ને પછી અમદાવાદ બધું ભેગું, રામાયણ જોવું, મહાભારત જોવું અને એનો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી, ટેલ મી વન થિંગ, આમાં ખોટું શું છે અથવા આમાં પાપ શું છે? મેં આઈએએસ બની જાવ તો પણ તમારી જે આસપાસના લોકોની એક માનસિકતા અમુક જાતિ કે ધર્મને જોવાની છે, ઘણીવાર નથી તૂટતી કે છૂટતી, ઘણીવાર એના લીધે તમને એનો ભોગ બનાવવાની કોશિશ થાય, તમારું કામ છે એના પર ધર્મનો એક થપ્પો લગાવવાની કોશિશ થાય અને પ્રતીક્ષા કરીને બેઠા હોય અમુક લોકો કે આ માણસ ભૂલ કરે તો ભરાઈ દઈશું આને, કે ઘણા બધા અધિકારીઓ પોતાની જાતિના કોઈ માણસ આવે તો એના પર એનો થોડો સોફ્ટ કોર્નર ઓટોમેટિક વધી જાય, તો શું તમારું એ સાથે એવું થાય કે કોઈ મુસ્લિમ આવે તો તમારો સોફ્ટ કોર્નર વધે એના પર? હિન્દુસ્તાન એવું છે ને, એક નદી છે, એમાં જેટલા ઝરણા આવે બધા જ સમયને નદીનો જ ભાગ બની જશે અને એમને ખબર પણ નહીં હોય કે એમનું કંઈક અલગ અસ્તિત્વ હતું। શું એ પેલો જેલસી વાળો પાર્ટ આવે કે યાર આ હમણાં આવેલો છોકરો આટલું કૂદે છે અથવા આટલો સફળ છે કે એવું કંઈ? તમને મીડિયા વાળાને વધારે ખબર છે, ફેવરિટ પોલિટિશિયન।